કોની તાકાત છે આવું લખે અને આ સ્ટેજે પહોંચ્યા પછી લખે. ગાંધીજીએ ધાર્યું હોત તો ઘણું ઘણા એમના તો ગામે ગામ મંદિર થયા હોત. જો રામદેવ પીરનો અવતાર થતો હોય, મારા તમારા જીવાનો અવતાર થતો હોય, તો ભાઈ ગાંધીજીનો અવતાર કેમ ના થાય? એમણે કહ્યું કે પહેલા દિવસે જયારે મેં માંસ ખાધું તો આખી રાત મારા પેટમાં બકરા કૂદવા લાગ્યા. પેલા બકરા છે ને કુદાકુદ કરે, પછી તો હું રવાડે ચડી ગયો. અને વાત આટલેથી અટકી નહીં, પૈસા ખૂટ્યા એટલે પછી મેં ઘરમાં સોનાની ચોરી કરી, કડું કાપ્યું અને કડું વેચ કડાનો ટુકડો વેચ્યો અને એમાંથી આ બધું ચાલવા માંડ્યું. પણ અમારે તો એક ખાસ શબ્દ વપરાયેલો છે અને એ શબ્દને તમે યાદ રાખજો. એ શબ્દ છે અભિજાત. અભિજાત જેસલ અભિજાત છે એટલે સુધર્યો. આમ્રપાલી અભિજાત છે, માત્ર બુદ્ધને મળવાની જ વાર હતી. એ તો અભિજાત છે, સોનું ગટરમાં પડી ગયું છે એટલે ગંધાય છે. એને એક સોનીની જરૂર છે જેના ઉપર અરીઠાનું પાણી ઘસીને તો સોનું સોનું જ છે. બિલ્વ મંગળ અભિજાત છે. અભિજાતનો અર્થ થાય છે કે કુસંગમાં પડીને, ખોટી સોબતમાં પડીને માણસ બગડે. તમે કદી બગડ્યા જ નથી એવો તમે દાવો કરતા હોય તો કરો. પણ હું એમ માનું છું કે એકે એક માણસ થોડા ઘણા સમય માટે પણ થોડા ઘણા અંશમાં બગડતો હોય છે, એમાંથી એ સુધરતો હોય છે. જેને મેલ નથી ચડ્યો એને ધોવાની જરૂર જ ક્યાં છે? એ તો એને ધોવાની જરૂર જ નથી. પણ એનામાં હિંમત નથી કે કહી શકે કે હા હું મારાથી આવી થોડી બે અત્યાર ભૂલો થયેલી. કોઈની થોડી થાય, કોઈની ઘણી થાય. જેસલ જ એમ કહી શકે પાપ તારા પ્રકાશ તોરત, અને એને પાપ પ્રકાશવા માંડ્યો. ગાંધીજીને વેદના થઈ, અભિજાત છે, પશ્ચાતાપ થયો, મેં ચોરી કરી, મેં ચોરી કરી, મેં ચોરી કરી. અને કબા ગાંધીનો સ્વભાવ એટલે દુર્વાસા, કરમચંદ ગાંધી એટલે દુર્વાસા. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમારી એક આંખમાં વાઘ બેઠો હોવો જોઈએ અને એક આંખમાં ગાય બેઠી હોવી જોઈએ. આ બે આંખોથી છોકરાને જોજો. બે આંખમાં જો વાઘ બેઠો હશે તો છોકરો ખોઈ બેસશે, અને બે આંખમાં જો ગાય બેઠી હશે તો છોકરું માથે ચડી જશે. તમારા માથે ચડી જશે ને તમારા છાપરે ચડી જશે. એક વાર એને વાઘની આંખથી જુઓ અને જયારે જરૂર પડે ત્યારે એને પાછો એના બાંધા ઉપર હાથ પહેરો, એને વાલ કરો, પ્રેમ કરો, એના અંદર જે છે એને બહાર નીકળવા દો. અને હિંમત કરીને ચિઠ્ઠી લખીને કહી દીધું. એક બીજી વાત પણ યાદ રાખજો, બહુ ઉગ્ર માણસો, બહુ કઠોર માણસો સત્યના માટે બહુ જ કોમળ હોય છે. એમની ઉગ્રતા, એમની કઠોરતા એ ખાસ સિદ્ધાંતોના કારણે હોય છે. જે સિદ્ધાંતવાદી નથી હોતો એ કઠોર નથી થઈ શકતો હોતો, એને તો ચાંપલું જ થવું પડતું હોય, એને તો બધાને રાજી રાખવા પડતા હોય છે. એટલે અત્યારે બધાને રાજી રાખવા બધા નીકળ્યા છે. કોઈ કોઈની સામે આંખ નથી કાઢી શકતું, ભાઈ આને બહાર કાઢો ને. ના, એને કઈ કાઢવા જેવો નથી, કારણ કે બધા અમે આખું ઘર જ ખાલી થઈ જાય એવું છે. કઠોર માણસ તો એ જ થઈ શકતો હોય છે થોડો સિદ્ધાંતવાદી હોય છે, એને એને સિદ્ધાંત પ્રેમી હોય છે. એટલો જ માણસ એ હૃદયથી નમ્ર હોય છે. શરત એટલી છે કે તમે એના આગળ સત્યનું પ્રાકટ્ય કરી શકતા હોવ તો. અને કરમચંદ ગાંધીએ મોહન ગાંધીને છાતીએ લગાડી દીધો, ઓહો બેટા કઈ વાંધો નહીં, જે થયું હોય. ગાંધીજી તે દિવસથી આ બધું મૂકી દીધું, છૂટી છોડી. હું તમને એક ભલામણ કરું છું, તમે બીજું કંઈ વાંચો કે ના વાંચો, સત્યના પ્રયોગો તો તમારે વાંચવા જ. તમે ગમે તે ધર્મના હો, ગમે તે સંપ્રદાયના હો, ગમે તે માન્યતાવાળા હો,
પણ એ સત્યના પ્રયોગો છે એને હું આજના સમયની ગીતા માનું છું. ગીતાની બીજી ગીતા છે, એ આજનું બાઇબલ છે. એમણે લખ્યું કે કામવાળી બાઈએ મને રામનો મંત્ર આપ્યો કારણ કે હું ભૂતથી ડરતો હતો, પ્રેતથી ડરતો હતો. અને એ કામવાળી બાઈએ મને કહ્યું, એટલે હું એક બીજી વાત પણ તમને કહું છું, તમે મિલ માલિક હો તો ગમે તેવા મેનેજરને રાખવો હોય તો રાખજો, પણ બંગલામાં કદી ગમે તેવી કામવાળીને ના રાખશો. મિલનો મેનેજર તમારા કારીગરોને બગાડશે અને ઘરની કામવાળી તમારા છોકરાને બગાડશે. કા મજૂરો બગડ્યા હશે તો એને સુધારી શકાશે, પણ ઘરના જો છોકરા બગડ્યા તો એને સુધારવા કામવાળી ગમે તેવી ના રાખશે. એ કામવાળીએ એને કહ્યું, તું રામ રામ કેમ? રામ હોય ત્યાં ભૂત આવે જ નહીં. અને વાત પણ સાચી છે, ધાર્મિકતાની શરૂઆત ભય અને લાલચથી થતી હોય છે. પછી આપણે મોટા થઈએ ત્યારે બધી ફિલસૂફી આવે, દર્શન આવે, દાપણ આવે, પણ અમને મને ખબર છે હું નાનો હતો મંદિરમાં એટલા માટે જતો કે પ્રસાદ મળે. તમારી વાત જુદી છે ભાઈ. અને એવો સરસ પ્રસાદ લાગે, એવો સરસ લાગે, એ બે વાર લઈએ, ત્રણ વાર લઈએ, કોઈ વાર તો કાં તો નગારો ઉગાડવાનું મળે, નગારો ઉગાડવાનું મળે અને પ્રસાદ મળે. એમાં અમારે જૈનોના દેરાસર બાજુમાં, કે એમના દેરાસરમાં જયારે કંઈક સારી કારું કંઈક એવું કંઈ થતું હોય એમાંય બેસી જઈએ. આપણે જૈન ધર્મને શું લેવા, આપણે તો પ્રસાદ સાથે લેવા દેવા દે. પણ જૈનો એવા પાક્કા નહીં કે જૈનને બીજો પ્રસાદ આપે અને અમને બીજો આપે. હા હા, એટલે હું તમને સંભળાવું છું, હું તો હાજર હોય એને જ સંભળાવું છું. આ તો મારો અનુભવ કહું, એ બીજો પ્રસાદ આપે, બીજો તો બીજો મુઓ, પણ હવે આપે છે ને આપણે પ્રસાદ સાથે કામ છે ને, બીજું શું કરવાનું. આવી રીતે ધાર્મિકતા શરૂ થતી હોય છે. આપણા છોકરાની અંદર કઈ ઓમ કેને કોને કહેવાય ને પરમાત્મા કોને કહેવાય ને નિરાકાર ને સાકાર, એના ઉપર ખોટો ભાર ના લાગશો. ઉંમરની સાથે આપોઆપ બધું સમજતો થશે. અને ગાંધીજીએ લખ્યું કે કામવાળીનો આપેલો રામનો મંત્ર જો મને ના મળ્યો હોત તો દુનિયામાં ત્રણ સ્ત્રીઓને હું બહેન કહેવાને લાયક ના રહ્યો. અને ત્રણે ત્રણ સ્ત્રીઓના કિસ્સાઓ એમણે લખી દીધા. ઠેઠ છેલ્લી ઘડી સુધી હું પહોંચી ગયો, પણ જાણે કોઈ મજબૂત હાથ પકડીને મને ખેંચતો હોય ક્યાં જ આજ ખાડો જ પડીશ, મૂડી ખાડ. એ ગાંધીજીના જીવનમાંથી એક ખાસ શીખવાની વસ્તુ છે, ભક્તિ માર્ગ. ગાંધીજી એકલા રાજનેતા નતા, એકલા સમાજ સુધારક નતા, એકલા ધર્મચિંતક નતા, પણ એક ઊંચી કોટીના ભક્ત હતા. છેલ્લી ઘડી સુધી હે રામ કહેતા રહ્યા. અને એ રામ કહે એટલે એની આખો ભાર ઉતરી જાય. એ છેલ્લી ઘડીએ જાણે હાથ પકડીને કોઈ ખેંચી લેતું હોય, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામીન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેત સંગીતા. અર્જુન, હું એનો ઉદ્ધાર કરું. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, આ તો સંસાર સાગર છે. કયા ચક્કરમાં, કયા વેણમાં, કયામાં તમે ચક્કરમાં ચડી જાઓ અને ક્યાં તમારું દાપણ એક તરફ મૂકી જાય, કોઈ વાર ચાણોદ કરનારી જજો, ત્યાં એક એવું વેણ છે ભલા એમાં એક વાર ગયા એટલે ડૂબ્યા જ સમજો, બહાર નીકળી જ ન શકાય. ભગવાન વચન આપે છે, પૈસામાં હમ સમુદ્ધરતા, હું એનો ઉદ્ધાર કરી લઉં. મૃત્યુ સંસાર સાગરા ભવામી ન કિરાસ પાર્થ, પણ તરત જ એક શરત મૂકે છે. આ હું બીજી વાત પણ કહું, કૃષ્ણ છે ને એક નંબરના વાણિયા છે, એક નંબરના. તમે જોશો આખી ગીતામાં જ્યારે પણ કંઈ આપવાનું કહે છે એક શરત મૂકીને આપે છે. કોનો આ બધું તમે કોના માટે કરશો? મૈયા વેશિત ચેત સામ, જે મારામાં
ચિત્ત પરોવેલા હશે એના માટે છે. શરત વિનાની વાત જ નહીં, તરત જ શરત મૂકી દે છે. ગાંધીજીનું બાળપણ, ગાંધીજીનું અધ્યયન, ગાંધીજીએ પોતાની આત્મશ્લાઘા નથી કરી કે હું ભણવામાં બહુ હોશિયાર હતો. ખરેખર હોશિયાર હતા, ખરેખર હોશિયાર, મેધાવી હતા, તીવ્ર પ્રતિભાશાળી હતા. કે હાઈસ્કૂલ, રાજકોટની હાઈસ્કૂલમાં ભણ્યા, મારે જવાનું થયું, એમના ફોટા બધા બતાવ્યા મને. પાઘડી પહેરેલી, લાંબો કોટ પહેરેલો, ધોતિયું પહેરેલું. એ જમાનામાં વિદ્યાર્થી આવા કપડાં પહેરીને હાઈસ્કૂલમાં ભણવા, પાટલીવાળું ધોતિયું, પેલો 56 ઇંચવાળો ડગલો, બટન લગાવેલા ઠેઠા, અહીંથી અહીં સુધી બટન ઉઘાડા ના રખાય, અને માથે પાઘડી બાંધેલી કાઠિયાવાળી. મેં છોકરાઓને કહ્યું, અલ્યા એકાદ બે તો આવા કપડાં પહેરીને આવો. મને કે બાપુ, અત્યારે ધોતિયું પહેરતા બહુ ડર લાગે છે. હમણાં ગાંધીનગરમાં એમ કે ધોતિયાવાળાની જે દુર્દશા થઈ, હવે કે બહુ ડર લાગે છે. એ જમાનો એવો હતો, બાળ લગ્ન થતા, અને ગાંધીજીના લગ્ન પણ બાળ લગ્ન થયેલા. બાળ લગ્ન થયેલા એટલા જ, એટલું જ નહીં, ના ના, લગ્ન થયેલા એટલું જ નહીં, પણ એ વિલાયત ભણવા ગયા એના પહેલા બાપ બનીને ગયેલા. ઘણાને ખબર નહીં પડતી, જયારે વિલાયત ભણવા ગયા પછી તો એ બેરિસ્ટર થયા, દેશ પાછા આવ્યા. પણ મારે તમને એક ખાસ વાત કહેવાની છે. ગાંધીજીના જે જીવનના બે પૈડા, પતિ પત્નીના બે પૈડા, હવે એક માણસ બેરિસ્ટર થાય અને કસ્તુરબા પણ, એ જમાનામાં કન્યા શિક્ષણ નહોતું, પણ તે છતાં ગાંધીજીએ કદી એવી ફરિયાદ નથી કરી કે આ અભણ સ્ત્રી મારા માથે પડી છે અને એમાંથી છૂટું કેવી રીતે. ઉલટાનું એમને એમ લખ્યું કે ગાંધીને જે તમે ગાંધી જુઓ છો એમાં કસ્તુરબાનું પણ મોટામાં મોટું પ્રદાન છે. પત્ની થવા માટે ભણતર અનિવાર્ય નથી, આદર્શ પત્ની થવા માટે કન્યા ભણવી જ જોઈએ, ભણાવવી જ જોઈએ. અને એક આદર્શ પત્ની તરીકે કસ્તુરબાને જો માર્ક આપવામાં આવે, કોની તાકાત છે કે એનો એક માર્ક ખંડિત કરી શકે? આદર્શ પત્ની છે. ગાંધીજી એકવાર ક્રોધમાં આવી ગયા ફિનિક્સ આશ્રમમાં, અને કસ્તુરબાનો હાથ પકડીને, નીકળ મારા ઘરમાંથી બહાર. પુરુષો પાસે તો આ વીટો પાવર નહીં, હંમેશા આ વીટો પાવર, નીકળ મારા ઘરમાંથી બહાર. અલ્યા તારા એકનું ઘર નથી, આ એનું છે હવે. અને એમ અને પ્રસંગ શું હતો? પ્રસંગ એ હતો કે બધા જે પ્રેસના નોકર ચાકરો વગેરે હોય, એમનો જે પેશાબ જે પાત્રમાં ભેગો થાય, એ પાત્ર કસ્તુરબાએ ઉંચકાવવાનું અને એને સાફ કરવાનું. હવે આ વાણિયાની દીકરી પુષ્ટિ માર્ગી, એણે કહ્યું, હું તમારું બધું ઉંચકી શકું છું, પણ આ નોકરો નહીં મારે ઉંચકવાનું, આટલી હદ સુધી મારાથી નહીં થઈ શકે. એ માટે તમે માણસ રાખો, કામ રાખ, કામ. અને આ માણસ ક્રોધમાં આવી ગયા, હાથ પકડી નીકળ પાર, મારે મારે તેના રહેવું હોય. ગાંધીજી પોતે લખે છે કે એનો હાથ પકડીને હું રવેશીમાં ખેંચી લાવ્યો બહાર કાઢવા માટે. અને ત્યારે કસ્તુરબાએ કહ્યું કે જરા શરમાવ, શરમાવ, લોકો જુએ છે. હું તમને ખાનગીમાં વાત કહું છું, જે ઘરની અંદર ઝઘડો કરે એ વાણિયા કહેવાય, જે રવેશીમાં ઝઘડો કરે એ બ્રાહ્મણ કહેવાય, અને ફળિયામાં જઈને ઝઘડો કરે એ પટેલો કહેવાય. આખો મલ્લો ભેગો કરે, આખો મોહલ્લો ભેગો કરે, કરે બધા ભેગો, વાણિયા લડે, બારણું બંધ કરીને અંદર જઈને લડે.
એ પેલા કસ્તુરભાઈએ કહ્યું, જરા શરમાવો શરમાવો, આ લોકો આપણને જુએ છે. ને ગાંધીજી કહે છે કે મેં હાથ છોડી દીધો અને મને શરમ આવી, અને પછી પશ્ચાતાપ કર્યો કે મારો એના ઉપર અધિકાર એટલો બધો થોડો છે. આ એનામાં પત્ની પણ છે, કઈ બેસી જાય, આપીને બેસી જાય, કોઈ ડાક્ટર નહીં આવવા બેસ. પત્ની તરીકે કસ્તુરબા છે ને 100% સફળ છે. અને આગા ખાન મહેલમાં તમે કોઈ વાર જજો પુનામાં, કારારાસમાં ગાંધીજીના ખોળામાં માથું મૂકીને કસ્તુરબા દેહ છોડ્યો અને બહુ શાંતિથી દેહ છોડ્યો. જિંદગીના એન્ડ ઉપર તમને એક પૂર્ણતાનો તૃપ્તિનો અનુભવ હોય, મારાથી જે કંઈ થઈ શકતું હતું એ બધું મેં કર્યું અને મારા પતિના ખોળામાં માથું મૂકીને હું હવે વિદાય લઈ રહી છું. આથી વધારે મને કયું સારું તત્વ મળવાનું હતું? એટલે ગાંધીજીએ કદી એ ફરિયાદ ન કરી કે આ કસ્તુરબાની જગ્યાએ કોઈ ભણેલી હોત, ગણેલી હોત, આમ હોત, તેમ હોત, ફલાણું હોત, તો હું વધારે સારું કામ કરી શક્યો હોત, એવો કદી એમને કદી ફરિયાદ ન કરી. એમણે કહ્યું, મારા કરતા એ તો ઘણી મહાન છે. બધા ઘણા પ્રસંગો છે પણ હું તમને નહીં કહું, આપણે હવે ઓવર ટાઈમ ઉપર જઈ રહ્યા છીએ, બરાબર ને? તમે ભૂલ કરી, મને જરા વધારે ટાઈમ આપી દીધો, ના આપ્યો હોત તો સારું હતું. આજે નથી ખેંચો ને, કારણ કે ભૂખે ભજન હોય ગોપાલા. પણ ગાંધીજી ના અંદર જે આત્મા છે ને, એ આત્મા હંમેશા એક વિદ્રોહી આત્મા છે. અને વિદ્રોહી આત્માનું એક ખાસ લક્ષણ છે, એ અનિષ્ટને સહન નથી કરી શકતા, અસત્યને એ સહન નથી કરી શકતા. તમે જો અનિષ્ટને સહન કરતા થઈ જાઓ તો એટલું સમજજો કે તમે અનિષ્ટને પ્રોત્સાહન આપો છો. પણ અનિષ્ટને સહન ન કરવું એ કોઈ રમત વાત નથી, એના તો પરિણામ ભોગવવા પડે. પહેલું પરિણામ ઘોડાગાડીમાં ભોગવ્યું, ત્યારે ઘોડાગાડીઓ ચાલે અને ઘોડાગાડીઓની અંદર એ તો તમે અહીં એક ઘોડાગાડીની તમને કલ્પના ના આવે. દક્ષિણ આફ્રિકામાં જે ઘોડાગાડીઓ ચાલતી એ આપણી નાની બસ જેવી, આપણા પેલા ટટ્ટુવાળા ઘોડા છે એવા ને એવી નહીં. અંદર સરસ મજાની સીટો હોય, ગોરાઓ બધા અંદર બેસે ટિકિટ લઈને, અને ઇન્ડિયન જે બહારનામાં કાળિયાને તો અંદર બેસવા જ ના દે, ચડવા જ ના દે, પણ ઇન્ડિયન જે આવ્યા હોય એને પેલા કોચવાનની બાજુમાં પોથરો નાખીને બેસાડવાનો. અને ઇન્ડિયનનું નામ જ એ લોકો કુલી પાડેલું, કોઈ ઇન્ડિયન કહીને ના બોલાવે, કુલી કહીને જ બોલાવે. અત્યારે અમેરિકામાં તમે જાઓ અને કોઈ ઇન્ડિયનને જુએ એટલે ડૉક્ટર કહીને બોલાવે, કારણ કે એટલા ઇન્ડિયનો ડૉક્ટર છે, એટલા બધા ડૉક્ટર છે, એટલે તરત જ કહે કે તમે ડૉક્ટર છો. પણ એ જમાનામાં દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયનોને લોકો કુલી કહીને બોલાવે, એટલે એને કોથળા ઉપર બેસાડેલો. આ વિદ્રોહી મન ડંકી ઉઠ્યું. હવે આ ભાઈ ગયા છે મહેમાનોનો કેસ લડવા માટે. તમને કદાચ ખબર હશે, ગુજરાતમાંથી સૌથી પહેલા કાઠિયાવાડમાંથી ખોજા, ભાટિયા, મહેમાન આ લોકો પહેલા પરદેશ ગયા, પછી અમારે ચડોતરના પાટીદારો પછી ગયા, અને પહેલા આ લોકો ગયા. અને એમનો અંદર અંદરનો જે કેસ હતો એ કેસમાં લડવા માટે આ ગયા બેરિસ્ટર તરીકે. અમને લાગી આવ્યું, વિરોધ કર્યો, પરિણામ ભોગવવા પડ્યા. ટ્રેનમાં વિરોધ કર્યો, ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી, ફર્સ્ટ ક્લાસમાં બેઠા. હું અમેરિકા ગયેલો, એક સજ્જને મને કહ્યું, તમે આ ગાંધી મૂવી જોયું છે? મેં કહ્યું, ના ભાઈ. અરે કે અમેરિકાને ગાંડું કર્યું છે, અમેરિકામાં એનો એટલો મોટો પ્રભાવ છે, એટલી મોટી અસર છે, તમારે જરૂર જોવું જોઈએ. મેં કહ્યું, જોઈએ. ત્યારે કેસેટ લઈ આવ્યા, મેં જોયું અને ખરેખર મને એમ લાગ્યું, ઓહો, હંમેશા આપણા રત્નોને પછી એ કલાના દ્વારા હોય કે કલમના દ્વારા હોય કે બીજી કોઈ દ્વારા હોય, પરદેશવાળાએ જ હાઇલાઇટ કર્યા છે, આપણે તો આપણા માણસોને ઓળખી જ નથી શકે.
ગાંધીજી સાબરમતીનો આશ્રમ બનાવી રહ્યા છે, બાર ઓટલા ઉપર બેઠા છે, પેલી બકરી છે અને એનું છાજન ચાલી રહ્યું છે, અને ત્યારે બહુ જ પાર્શ સંગીતમાં રવિશંકર છે ને ધીમું ધીમું સંગીત વગાડે છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કોઈ વાર તમે જોયું હોય તો જોજો, માર્ક કરજો. ઘણા વાર તો શું, અમારે બધા યાત્રાએ જાય ને, લે દેવ ચોખા, લે દેવ ચોખા જોયું તો હોવ, જોયું બધું, શું કપાળ જોયું તમે. પેલો રવિશંકર છે ને એ ધીમી 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 સિતાર વગાડે છે, એક જ દે ચિનગારી. ઓહો, ગીત અને સંગીત પણ પ્રસંગને કેટલો ઉજ્જવળ, કેટલો આમ, કેટલો પ્રભાવમાં લાવી શકે છે. ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા અને લડ્યા, એને માફી મગાવી ટ્રેનવાળાને, અને પછી તો ધીરે 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 મોટી લડાઈ શરૂ થઈ. એના બંધારણની અંદર જ વર્ગભેદ છે, વર્ગભેદ છે, એ બંધારણને બાળવા માટે નીકળવું છે. આજના સમયની ત્યારે તમે કલ્પના ના કરી શકો, એ વખતે હાથમાં બંધારણનો એટલો ભાગ લઈ અને માર્ક બધા તમિલનાડુના બીજા ત્રીજા બધા માણસોને, તમને કદાચ ખબર નહીં હોય, આજે દક્ષિણ આફ્રિકાની સરકાર ગાંધીજીની એક ટિકિટ બહાર પાડે છે, અને ગાંધીજીની ટિકિટની સાથે સાથે એ આંદોલનમાં શહીદ થનાર વરિયમ્મા કરીને તમિલનાડુની કોઈ સ્ત્રી હતી, એ વરિયમ્માની ટિકિટ પણ બહાર પાડે છે. બધા લોકો એમના પાછળ થઈ ગયા, કોના પગલે પગલે ચાલી જાય આ વણઝાર. મેં તમને કહ્યું ને, પ્રજા તો માટી છે, તમે એને જે બનાવવું હોય એ બનાવી શકો. દારૂડિયા બનાવવા હોય તો બનાવો, ભેગો ભરતી કરવી હોય તો કરો. પહેલા લોકો ગજવા ભરતા હતા, ભેગો ભરતી કરવી હોય તો તમે કરી શકો. કરી દીધી, બધાએ કરી દીધી. રામાય સ્વાહા, રામાય સ્વસ્તિ, રાવણાય. અને ત્યાંથી પછી એ દેશમાં આવ્યા, બિહારનું કામ હાથમાં લીધું, ગળીનું કામ એક પછી એક. તમે બધું જાણો છો, મારે એનો વિસ્તાર નથી કરવો. મારે તમને આટલી વાત કહેવાની છે, ગાંધીજી પાસેથી શું શીખવા જેવું છે. પહેલામાં પહેલું તો એ શીખવા જેવું છે કે વિરોધીઓની સાથે કેવો વ્યવહાર કરવો. આપણી મોટામાં મોટી દુર્બળતા એ છે કે આપણે વિરોધીઓને સહન નથી કરી શકતા. ગાળો આપીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ, અપમાન કરીએ છીએ, અને બને તો એનું કાશળ કાઢવા સુધીની પ્રવૃત્તિ પણ ઉતરી આવીએ છીએ. અફઘાનિસ્તાનમાં તમે જોઈ શકો છો, પાકિસ્તાનમાં જોઈ શકો છો, બિહારમાં જઈને જોઈ શકો છો, ગામોના ગામો ખતમ થઈ જાય છે. ગાંધીજીએ કહ્યું, વિરોધ તો હોવો જ જોઈએ, જેને સિદ્ધાંતો છે એને વિરોધ રહેવાનો જ છે. વર મરો કે કન્યા મરો, એ તો એ વાત જુદી, એ જીવન જુદું, એને સિદ્ધાંતને કંઈ લેવા નથી. તમારા પાસે સૈદ્ધાંતિક જીવન હશે તો તમારે વિરોધ તો રહેવાનો જ, પણ વિરોધીઓની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ શીખવું હોય તો ગાંધીજી પાસેથી શીખવું. લંડનમાં જિન્ના સાહેબ મળવા આવ્યા, ગાંધીજીને બંને મળ્યા. ગાંધીજીએ ચાની કોફીની જે કંઈ ઓફર હતી એ કરી. જિન્નાએ કહ્યું, નહીં, મારે પેલું બીજું પીવું છે. ગાંધીજી, કોઈ વાંધો નહીં, જાતે ગયા અને પગમાંથી જે જોઈતું હતું એ બોટલ લાવીને એમને આપ. આ માણસ વ્યસનનો વિરોધી, દારૂબંધીનો ચુસ્ત હિમાયતી, પણ એ જાણે છે કે મારે આ માણસને રાતોરાત કંઈ સમજાવી દેવાનો ન હોય, જોર જબરદસ્તી નહીં. સાબરમતીના આશ્રમમાં બંગાળ અને બહારના થોડા માણસો રહે, બહેનો રહે. એમણે ગાંધીજીને કાગળ લખ્યો કે અમે તો માછલી ખાય, ફલાણું ખાય, અને આશ્રમમાં તો એવું ચાલતું નથી, તો અમારે શું કરવું. ગાંધીજીએ લખ્યું, તમે બજારમાં જઈને ખાઈ આવજો. ગાંધીજી પાસેથી શીખવા જેવી વસ્તુ, તમારા માટે જો એ વસ્તુ જરૂરી હોય તો તમે ખુશીથી બજારમાં કોઈ જગ્યાએ જઈને તમારો કામ કરી આવજો. ગાંધીજીએ આખા જીવનમાં તમે જોશો, દક્ષિણ આફ્રિકામાં એક પ્રસંગ અને ગોરાઓના છોકરાઓ તૂટી પડ્યા એમના ઉપર,
ગાંધીને મારો, ગાંધીને મારો, ગાંધીને મારો. બરાબર એ જ ટાઈમે ડીએસપી ની પત્ની નીકળેલી ગોરીબાઈ, એને પોતાની છત્રી ધરી દીધી. આ ગોરા લોકો પાસેથી પણ આ શીખવા જેવું છે. ફટ દઈને એને એ છત્રી ધરીને ઉભી રહી ગઈ, અને પેલા ગોરા લોકોએ જોયું કે આ તો ડીએસપી ની પત્ની છે, ડર્યા બધા, ભાગી ગયા. ગાંધીજી આભાર માન્યો. અને પછી એક બીજો કોઈ ગોરો માણસ હતો, એને કહ્યું ગાંધી તો કેસ કર, હું સાક્ષી આપીશ, આ બધાને જેલમાં પુરાય, હું સાક્ષી આપીશ. ગાંધીજીએ બહુ નમ્રતાથી કહ્યું, ગાંધી કોઈને જેલમાં પુરાવા નથી, જેલમાંથી છોડાવવા આવ્યો છે, કોઈને જેલમાં પુરાવા નથી. આખી જિંદગી અંગ્રેજો સાથે લડ્યા, પણ અંગ્રેજોના વિરુદ્ધમાં અંગ્રેજોનો દ્વેષ થાય, ઘૃણા થાય એવું એક વાક્ય એમણે ના લખ્યું. અત્યારે તો લોકો ગાળો લખવા માંડ્યા, ગાંધીજીને ગાળો લખે છે. જે ગાંધીજીએ એમના માટે આખી જિંદગી હોવી દીધી, એ લોકો એમને ગાળો લખવા માંડ્યા, અને એમ સમજે છે કે ગાળો લખવાથી ગાંધી હલકો થઈ જશે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાથી કે થૂંકવાથી સૂર્ય કંઈ હલકો થતો? એ તો ધૂળ ઉડાડનારને ધૂળ પડતી હોય છે. બધી ઘણી વાતો છે, બહુ લાંબી વાતો છે, પણ હું તમને એટલું જ કહું કે એમણે એક બહુ મોટામાં મોટું એક કાર્ય કર્યું કે આ દેશ તો વેર વિખેર 20,000 સંપ્રદાયોમાં વહેંચાયેલો. તમને કોઈ વાર ઈચ્છા થાય તો અમારા બધા જે જુદા જુદા ટીલા છે ને, એ ટીલાનો સંગ્રહ કરજો, એક સંગ્રહાલય થઈ જશે તમને. એના કેટલા પ્રકાર, કેટલા આડમ, કેટલા ઉભમ, ઉભામાં કેટલા પાછા આમ, કેટલામાં આમ, કેટલામાં આમ. હું કાશીમાં રહું તો કેટલીક વાતો ના કહેવા જેવી હોય, પણ હવે કહેવી પડે. અમારે એક મહાત્મા આવ્યા બેટા, એમણે ખાસ પ્રકારનું ટીલું કરેલું. તો એક બીજા આવ્યા તો મેં કહું આવો 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 બિરાજો. મને કહે નહીં, આમ વહા નહીં બેઠ સકતે. મેં કહું ક્યું? તો હમારી સ્ત્રી જો એને વો ઉસસે લજ્જિત હોતી હૈ. આ તિલકમાં સ્ત્રી છે, ને સ્ત્રી છે ને પેલો બેઠો છે ને, એનાથી એને સ્ત્રીને લાજ આવે છે. તમારું ભલું થાય. આ દેશને ચિત્રામણ બનાવી દીધું, એક બનાવવાની જગ્યાએ વિખવાદના મૂળ નાખી દીધા, અભેદના મૂળની જગ્યાએ જાત જાતના. તો કોઈ વાર સંગ્રહ કરજો અને પૂછજો કે ભાઈ આનો શો મિનિંગ, આનો શો મિનિંગ, આનો શો મિનિંગ, આનો શું મિનિંગ. અમારે કબીર સંપ્રદાય વાળા ખેડ અહીંથી ટીલું કરે, ખેડ અહીંથી શરૂ કરે છે ઉપર સુધી. મેં એક માણસને પૂછ્યું, ભાઈ બધા લોકો અહીંથી કરે, તમે અહીંથી કેમ કરો છો? અને કહો તો પતા નહીં હે, લેકિન અમે એસા કરશે. 20,000 જાતિઓ, જ્ઞાતિઓ અને 20,000 સંપ્રદાયોમાં વહેંચાયેલી આ પ્રજા, દેડકાની પાનસેરી, એને રાજકીય રીતે એક કરવી કેવી રીતે? અને એક કરવાનો એમનો પાછા એક રસ્તો હતો, અને રસ્તો હતો સર્વધર્મ સંભાવ. સર્વધર્મ સંભાવ. એમણે જોયું કે દયાનંદ સરસ્વતીનો રસ્તો છે બધાનું ખંડન કરો, બધાને ખોટા સાબિત કરો, કશું હાથમાં નહીં આવે, તમે કંઈ નહીં કરી શકો, પણ બધામાં જે સારું સારું છે ને, એ સારા સારાનો સ્વીકાર કરો, અને એને એક એવા લેવલ ઉપર પહોંચાડો પછી આપોઆપ નિર્ણય કરતો થઈ જાય. એટલે એમણે બધા સંપ્રદાયોની એકતા કરવાનો પ્રયત્ન કર્યો. એમની ઉદારતાની હું વાત કરું, નાત જાતમાં ના માનનારા, આવડછેકમાં ના માનનારા, હરિપુરામાં કોંગ્રેસનું સંમેલન ભરાય, અધિવેશન ભરાય, દક્ષિણના બ્રાહ્મણોનું રસોડું જુદું, કારણ કે ઉત્તરના લોકો અડી જવાથી અબડાય, પણ દક્ષિણના બ્રાહ્મણો તો નજરથી અબડાય. એમની રસોઈ ઉપર જો નજર પડે તો નજર માત્રથી રસોઈ અબડાઈ જાય. બધા આયંગાર ને અય્યર ને ફલાણા ને ફલાણા બધા આવે બરાબર, એવી રીતે જ, એવી રીતે એમનું રસોડું રહેવાનું. તમે પહેલી પૂર્ણિમા જ વિરોધ કરશો તો તમારા સાથે રહેશે કોણ? એ ધીરે ધીરે એની એની પહેલી 5 વર્ષે, 10 વર્ષે, પહેલી પેઢી, બીજી પેઢીમાં એ સુધારવાના જ છે. પણ પહેલી વાતમાં જો તમે એને વિરોધ કરશો તો કોઈ તમારી સાથે નહીં રહેશે. લોક નેતાનો અર્થ છે જે લોકોની ચાલમાં ચાલીને પોતાની ચાલ બતાવે, એનું નામ લોક નેતા છે. પહેલા તમારે લોકોની ચાલમાં, આ અનુબેન આટલા વર્ષોથી અહીં બેઠા છે, આદિવાસીઓમાં બેઠા છે,
અને એમણે એમની ચાલમાં ચાલવું પડે તો એ બધાને સંગઠિત કરી શકે. અને પહેલા જ દિવસથી કહે કે તમે બધા મારી ચાલમાં ચાલો, કોઈ દિવસ સંગઠન ના થઈ શકે, કોઈ દિવસ તમે લોકોની એકતા ના કરી શકો. આ રીતે એમને આખા દેશનું સંગઠન કર્યું, એકતા કરી. બીજી વાત કહું, એ જાણતા હતા કે હિંસાથી આ અંગ્રેજોને આપણે કાઢી નહીં શકીએ. એમની પાસે જે શસ્ત્રો છે, જે શક્તિ છે, જે બળ છે, આપણી પાસે એમાંનું કશું નથી. અને એટલે મારી વાત સાથે તમે સંમત થાવ કે ના થાવ, પણ હું એમ માનું છું કે અહિંસા એ પૂરક બળ હતું. આંદોલનનું જે મુખ્ય બળ હતું એ અસહયોગ હતું, અસહયોગ હતું. પણ અસહયોગને જો તમારે સાતત્ય આપવું હોય તો અસહયોગ કરનારા હિંસક ના થવા જોઈએ. અહિંસક હોય તો જ અસહયોગનું બળ થઈ શકે. અસહયોગ શું છે? આજ સુધી તો આવી લડત કોઈ લડ્યું જ નતું, કોઈને ખબર નથી. ગાંધીજીએ કહ્યું તમે એક જ કામ કરો કે એમના સાથે સહયોગ ના કરો, એમને ટેક્સ ના આપો. કેવી રીતે રાજ કરવાના હતા એ. અને અસહયોગનો ચેપ જ્યારે પોલીસમાં અને લશ્કરમાં ફેલાશે તો અંગ્રેજોની તાકાત નહીં કે આ દેશ ઉપર એ ટકી શકે. અંગ્રેજોને જે ભય લાગ્યો એ અસહયોગથી લાગ્યો, અને એ શસ્ત્ર ખરેખર સફળ રહ્યું. હું એમ પણ માનું છું કે ગાંધીજીની સફળતામાં અંગ્રેજો પણ સહયોગી છે. અંગ્રેજોની જગ્યાએ જો જર્મનો હોત, રશિયનો હોત, સ્પેનિશો હોત, ઇટાલિયનો હોત તો જે પરિણામ આવ્યું એ ના આવી શક્યું હોત. અંગ્રેજ જજ એની ખુરશી ઉપર બેઠો બેઠો જવાબદાર જજમેન્ટ આપે છે અને એ ન્યાયના પક્ષમાં કલમ ચલાવે છે. એની જાતિ પ્રત્યે કલમ નથી ચલાવતો, ગાંધી નિર્દોષ છોડી દે છે. ગાંધી નિર્દોષ છે, તમે જઈ શકો છો. અને ગાંધી કહે છે જઈ શકું છું પણ મારી પાસે જવાના ભાડાના પૈસા નથી, રિક્ષાના પૈસા નથી, ઘોડાગાડીના પૈસા નથી. એટલે પેલો જજ તરત જ પાકીટમાંથી ગાડીનું ભાડાગાડીના ઘોડાગાડીના પૈસા આપે છે. આપણે એ પણ યાદ રાખવું પડશે. દેશને આઝાદી મળી, તમને ખબર છે 15 ઓગસ્ટે ગાંધીજી ક્યાં હતા? કલકત્તાના એક અવાવરું મકાનમાં, દિલ્હીમાં નહીં. જ્યારે ધ્વજ લહેરાતો હતો ત્યારે ગાંધીજી હાજર નતા. બાકી અમારે તો અમે બધા ફોટા પડાવનારા, પાવડો લઈને કોદાળી લઈને વૃક્ષારોપણ થતું હોય ને ફોટો પાડે એટલે મૂકી દેવાનો પાવડો, પછી એ છોડ રહેવો હોય તો રહે ને જવો હોય તો. જે માણસે આટલું મોટું કામ કર્યું, આટલા મોટા બલિદાન આપ્યા, એ 15 ઓગસ્ટે જાણી કરીને ગેરહાજર રહે છે. અને માઉન્ટ બેટન છે ને એ કહે છે કે મારું લશ્કર નોઆખલીમાં હારી ગયું છે, થાકી ગયું છે, મારે હવે એક માણસનું લશ્કર મોકલવું છે ને એક માણસ તમે છો. અને નોઆખલી ભડકે બળે છે, સુરાવર્દીએ આગ લગાડી છે, કલકત્તા ભડકે બળે છે, ત્યારે આ ગાંધી છે એકદમ સ્થિત પ્રજ્ઞશ્ચ કા ભાષા સમાધિસ્થશ્ચ કેશવ. તમે ગીતાને એમની સાથે મેળવી જોજો. કલકત્તાના એક અવાવર મકાનમાં જઈ અને બેઠા છે ને ઈશ્વરને પ્રાર્થના કરે છે, હવે તું આ બધું સંભાળ, મારાથી નથી, મારી તાકાત નથી, મારી શક્તિ નથી. હું ઘણી વાર લોકોને કહું છું કે પૂર્ણ આધ્યાત્મિકતાનું કોઈ સાચું પ્રતીક મને આજ સુધી કોઈ દેખાયું હોય તો મહાત્મા ગાંધી છે. હું વખાણ કરવા નથી કહેતો, એની 3 નિશાનીઓ છે. પૂર્ણ આધ્યાત્મિકતા, એની પહેલી શરત છે પૂર્ણ નિર્ભયતા, મુઠ્ઠી ભર હાડકાં, કોઈ શસ્ત્ર નહીં, કોઈ બોડીગાર્ડ નહીં, કોઈ કમાન્ડો નહીં. અને એ જમાનાની દુનિયાની સૌથી મોટામાં મોટી શક્તિ એની સામે બાથ ભીડવાની, રેંજી પેંજી સાથે નહીં. અને પૂર્ણ નિર્ભયતા, મનુબેને લખ્યું એક જગ્યાએ, DSP નો ફોન આવ્યો ગાંધીજી ઉપર, અમે તમને એરેસ્ટ કરવા આવીએ છીએ. એટલે ગાંધીજીએ કહ્યું તૈયાર, તમે આવો ખુશીથી, હું તમે 1/2 કલાકમાં આવો, હું તૈયાર છું. મનુબેનને કહ્યું જો DSP આવે છે મને એરેસ્ટ કરવા માટે, મારા કપડાને જે તૈયાર કરવું હોય એ કર, હજુ 20 મિનિટ બાકી છે, હું જરા ઊંઘ લઈ લઉં. અને ઘસઘસાટ ઊંઘી ગયા. મનુબેન લખે છે કે એ તરત જ ત્યાં ઘસઘસાટ ઊંઘી ગયા. હવે તમારા ઉપર DSP નો ફોન આવે, 6 મહિના પછી હું તમારે ત્યાં દરોડો પાડવા આવવાનો છું.
અત્યારથી હું ઘરમાં અને બરાબર 20 મિનિટે કોઈના જગાડ્યા વિના આપોઆપ જાગ્યા, હાથ પગ ધોયા, એસપીને કહ્યું ચાલો હું તૈયાર છું. જેલમાં પણ એવી જ રીતે રહેવાનું, પૂરો સહયોગ કરવાનો, જેલરને કહેવાનું તમારું બધું કામ અમે કરવાનું, અને પોતાના સાથીઓને પણ કહેવાનું કાયદો પાડવાનો, આપણા ઉપર કોઈને અત્યાચાર કરવાનું નિમિત્ત નહીં આપવાનું. એટલે પૂર્ણ નિર્ભયતા હોય એક વાત, બીજી વાત પૂર્ણ અનાસક્તિ હોય પૈસા પ્રત્યે, પોતાના સ્વજનો પ્રત્યે, ખુરશીઓ પ્રત્યે પૂર્ણ અનાસક્તિ. એમણે પોતાના પુત્રો પ્રત્યે કદી આસક્તિ ના રાખી. પુત્રો ક્યાં ગયા? ચલો હું રાષ્ટ્રપતિ ના થો, હું પ્રધાનમંત્રી ના થો, પણ મારા છોકરાને તો કઈ જગ્યા આપો. અને પછી જે આવ્યા ને બધા છોકરાવાળા જ આવ્યા બધા, એમને તો છોકરાના છોકરા, બહેનોની બહેનો, બહેનો અને ફલાણા, જમાઈના જમાઈ, ફલાણાના ફલાણા, અને એ વેલો હજુ ચાલ્યા જ કરે છે પાછો, એ વેલો હજુ બંધ નથી પડ્યો. પૂર્ણ અનાસક્તિ. અને ત્રીજી વાત છે, એમણે કદી પણ પોતાની જાત માટે, પોતાના વૃદ્ધત્વ માટે, પોતાની પાછલી જિંદગી માટે કદી ચિંતા ના કરી. મૃત્યુ આવીને ઉભું રહ્યું, ગોળી મારનારે ગોળી મારી, હે રામ, મનુબેનને કહ્યું, મનુ મરતી વખતે જો મારી જીભ ઉપર રામ નીકળે તો મને તું સાચો માનજે, હે રામ. બસ વાત પૂરી થઈ. એમના વિચારો સાથે મતભેદ હોઈ શકે, એમાં કોઈ શંકા નહીં, હોવા જ જોઈએ. પણ જ્યારે તમે એમના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા બેસો ત્યારે એમ લાગે કે ખરેખર ઇતિહાસમાં આવો કોઈ માણસ થયો જેણે સંડાસ સાફ કરતા લોકોને શીખવાડ્યા અને પોતે સાફ કર્યું, જેણે ગામ સાફ કર્યા, જેણે ગામમાં રોજીઓ ઊભી કરી, વિદ્યાલયો ઊભા કર્યા, બહેનોના કામ કર્યા, હરિજનોના કામ કર્યા, લાઠીઓ ખાધી, ગોળીઓ ખાધી, અને છતાં બિલકુલ તટસ્થ એટલે તટસ્થ રહ્યા. ચહેરા ઉપર જુઓ તો એ જ. આપણે ઘણીવાર ભ્રમમાં પડીએ છીએ, ગાંધીજીના ચિત્રો કાળા દેખાય, આ બાવલું પણ કાળું દેખાય, પણ મેં તો જોયા નથી ગાંધીજીને, પણ જે લોકોએ જોયેલા એ મને કહે કે ગાંધીજી તો યુરોપિયન જેવા ગોરા હતા, ને એમની ચામડી છે ને એ ચક 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 ચમકતી હતી, એમની આંખ સાથે આંખ ના મેળવી શકાય એટલી એમની લાઈટ હતી આંખમાં, એમની આંખ સાથે આંખ ના પરોવી શકાય એટલી એમની આંખમાં લાઈટ હતી. અને અંગ્રેજો આ ભારતમાં આવનારા એમના માણસોને કહીને મોકલતા, તમે બધાની સાથે વાત કરતા બેખબર રહેજો, પણ ગાંધીની સાથે જયારે વાર્તાલાપ કરવો હોય તો બરાબર ચોકસાઈથી વાર્તાલાપ કરજો, ક્યારે તમને પકડી લેશે, ક્યારે ફસાવી દેશે કે કઈ ના શકે. ઉકરડા, રાજનીતિના ઉકરડા ઉપર બેસી અને એમણે ગુલાબના ફૂલ ખીલવ્યા ગંધાતા ઉકરડા ઉપર. કોઈ એમ ના કહી શકે અરે હિમાલયમાં જઈને તો આખી દુનિયા તપ કરે, જો કે કોઈ કરતું નથી, ગુજરાતના પૈસા જઈને ત્યાં લાડવા જ ખાય બધા ભેગા, પૈસા ગુજરાતના, પણ હિમાલયમાં ગુફામાં જઈને તો ઘણા તપ કરે. આ માણસે રાજનીતિના ઉકળતા ચરુ ઉપર બેસીને સમાધિ પ્રાપ્ત કરી, ગંધાતા ઉકરડા ઉપર બેસીને નિર્ગંધ સુગંધ પુષ્પો પેદા કર્યા, એક નેતૃત્વ મળ્યું, અને નેતૃત્વના કારણે દેશ ચાલ્યો. પછી સરદાર પટેલ આવ્યા, એક જુદી જાતનું નેતૃત્વ, આખા દેશને એક કરી દીધો. અને પછી કોણ જાણે કેમ ભારત માતા વાંઝણી થઈ ગઈ, એન્જિન વિનાના ડબ્બા થઈ ગયા. ઓહો હો હો, ડબ્બા જ ડબ્બા, ડબ્બા જ ડબ્બા, ડબ્બા જ ડબ્બા. ડબ્બા કેટલા છે? ડબ્બાથી ગાડી નથી ચાલતી, એન્જિનથી ગાડી ચાલતી હોય. અને આ ડબ્બા કેવા વિચાર કરે કે હવે આ પાટા ઉપર રહેવું, પેલા પાટા ઉપર જવું, જ્યાં મજબૂત એન્જિન હોય, જ્યાં બધા વધારે હોય ત્યાં ડબ્બો મારે કૂદકો, પેલા પાટા ઉપર. હવે અત્યારે તો ઘણા ડબ્બા ઉથલી પડ્યા છે, ગબડી પડ્યા છે, કોઈ આમ ગબડ્યા છે, કોઈ આમ ગબડ્યા છે. હવે ક્રેનો આવે કાં તો એમને ફરી પાછા પાટા ઉપર ગોઠવે, કાં તો કોઈ બીજી વ્યવસ્થા થાય. એટલે સજ્જનો, એ ગાંધીજીએ આપણને એક અદભુત તત્વ આપ્યું, એ કાર્યકર્તા બુદ્ધે સાધુઓ આપ્યા. અમારે વૈદિક ધર્મમાં સાધુઓ છે જ નહીં, ઋષિઓ છે. તમે જૂના બધા પુસ્તકો જોજો, બધા ઋષિ છે, ઋષિ પત્ની છે, બાળકો છે, એમના ગુરુકુળો છે,
સમાજ સેવા કરે છે, બધું ચિંતક છે, વિચારકો છે, સાધુઓ જોવા નહીં મળે. બુદ્ધ મહાવીરે સાધુઓના ટોળે ટોળા આપ્યા અને પછી અમારામાં આવ્યું એ બધું. અમે બધા એ જ રસ્તે વળી ગયા. અને સાધુઓએ શું કર્યું? પલાઠી વાળતા શીખવાડ્યું પાદાને, પલાઠી વાળો પરલોક સુધારો. એટલે આપણે પલાઠી પૂજક બન્યા, કૃતિ પૂજક નહીં, કર્મ પૂજક નહીં. આપણે કોઈ વાસ્કોડી ગામા પેદા ના કર્યો, કોઈ કોલંબસ પેદા ના કર્યો, કોઈ નેપોલિયન પેદા ના કર્યો, કોઈ સિકંદર પેદા ના કર્યો. બસ પલાઠીઓ વાળનારા જોઈ લો, લોટ ઓફ બધા જોઈ લો બધા, આમ બધા. હવે તો બધા લોકો આમ પડા પડી કરે, પગે ધૂળ લેવા માટે પડા પડી કરે, પગની ધૂળ લેવા માટે. ગાંધીજીએ કહ્યો, તમે જાડા કપડા પહેરો, જાતે કાંતેલા કપડા પહેરો, અને ગામડામાં જઈને ગંધાતા ગામડાને ચોખ્ખા કરો, સંડાસ ચોખ્ખા કરો, કુવા ચોખ્ખા કરો, દવાખાના કરો, શાળાઓ કરો, અંધશ્રદ્ધા દૂર કરો. એવું કયું ક્ષેત્ર જે ગાંધીજીએ ન, જેને પ્રશ્ન કહેવાય ને પ્રશ્નને ન સ્પર્શ્યા હોય એવું કયું ક્ષેત્ર? એમણે કાર્યકર્તા પેદા કર્યા. અને એવા કાર્યકર્તાઓની અંદર અમારામાંથી કૂદકો મારીને થોડા બહાર નીકળેલા એક સંત બાલજી થયા. એ તો સાધુ હતા બરાબર, અહીં મોઢે પટ્ટી બાંધતો. હા, સંત બાલજી થયા. અને અમે બધા તો પરલોકની જ વાતો કરનારા, એટલે હદે પરલોકની વાતો કરનારા કે આ લોક તો નરક જ છે, આ લોકની તો વાત જ ના કરો. પણ ગાંધીજીના રંગે રંગાયા. અને એમણે એક એવું ક્ષેત્ર પસંદ કર્યું જ્યાં પાણી ના મળે, નાવાનું નહીં, પીવાનું નહીં. લોકોએ પથરા માર્યા, ગાળો દીધી, અપમાન કર્યા, શું ના કર્યું. એવું કયું સત્ય છે જે સત્યને આપણે ધૂળ ના ઉડાડી હોય? આપણે તો આડંબરના પૂજક છીએ, ઢોંગના પૂજક છીએ, દંભના પૂજક છીએ. નર્મદને કોઈ પૈસો ના આપ્યો, પણ એ સુરતમાં જે ધર્મના નામે ધતિંગ કરતા હતા ત્યાં હજારોના ઢગલા કરતા હતા લોકો, હજારોના ઢગલા થતા હતા. અને શું નહોતું થતું? એ સંત બાલજીની પરંપરામાં અનુબેન આવ્યા. અનુબેન એ સંત બાલજી, જો અમારી પરંપરામાં આવ્યા હોત ને તો તો અહીં બધા ધ્યાન શિબિર જ શરૂ કરી દીધા હોત. કરો વિપશ્યના, કરો પ્રેક્ષાદાન, અંદર અંદર ઉડાણમાં ઉતરી જાઓ. અલ્યા નથી ઉતરવું, રવા દે ને ભાઈ, મને મારા દેશ સાથે ઉત્પ્રોત થવા દે, મને મારી પ્રજા સાથે ઉત્પ્રોત થવા દે. આ આદિવાસીઓ, આ ઝોંપડામાં રહેનારા, આ વ્યસન અને કેટલી કુરૂઢીઓ, એને અનુબેનને શું લેવા દેવા હતું? કયા હગા હતા, કયા એમના સંબંધી હતા? અને પહેલા જયારે ઝૂંપડું બાંધી નહીં રહ્યા ત્યારે હું આવેલો અને મેં એમની શરૂઆતની સ્થિતિ જોઈ લી. શું જરૂર હતી? એટલે તો કહ્યું છે, લાખ મરજો પણ લાખ નો તારણહાર ના મરજો, લાખ નો તારણહાર ના મરજો. એક તરફ મુનિ મહારાજનું અધ્યાત્મ અને ગાંધીવાદનું સંત બાલજીના પરંપરામાં એમના અંદર ગામડા માટે, ગરીબો માટે, દલિતો માટે, પછાત માટે, અભણ માટે, બહેનો માટે જીવન અર્પવાની વૃત્તિ. અને એમાંથી આજે આ તમે એક મોટું સંકુલ જોઈ શકો છો. જૈન સાધ્વીઓમાં પણ અત્યારે એક ચંદના દેવી છે, ચંદનાબેન છે, બહુ સારું બિહારમાં કામ કરે છે. લોકો અપમાન કરે છે, ગાળો બોલે છે, તિરસ્કાર કરે છે, પણ સમજનારાય હવે તૈયાર થયા છે. મારા બીજાએ કેટલાય ઓળખીતા, મેં કહ્યું હવે તમે આ ચંદનાબેન બનો, આમાં કશું નથી. પાણી વલોવાથી કંઈ હાથમાં આવવાનું નથી. વર્ષોથી, પેઢીઓથી અમે પાણી વલોવતા રહે, એક ટકો માખણ ના નીકળ્યું, એક પાશેર માખણ ના નીકળ્યું. વલોવા બસ, બીજી વાત નહીં, વલોવા જ કરો. અનુબેનના ત્યાગને, એમના વૈરાગ્યને, એમના પુરુષાર્થને, એમના સાહસને, એમના સમર્પણને આપણે બિરદાવીએ છીએ. હું બિરદાવું છું અને એટલા માટે આજે અહીં આવ્યો છું. અહીંયા તમે બધી પ્રવૃત્તિઓ જોશો, રસ લેજો. અને એક જ વૃત્તિ છે, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો. એટલે ભાઈઓ બહેનો, આજના દિવસે આપણે બાપુજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આજે પણ એમની ઘણી પ્રેરણાઓ આપણા માટે મહત્વની છે. બીજી તરફ અનુબેનની જે પ્રવૃત્તિઓ છે એને આપણે નિહાળીએ.
એને સમજીએ અને એટલો જ વિચાર કરીએ કે આવી પ્રવૃત્તિઓ તાલુકે તાલુકે જો થતી હોય, કરી શકાતી હોય. અમારે સંતરામ મંદિરમાં પણ એ જ સ્થિતિ. સંતરામ મંદિર ખાલી મંદિર નથી, ત્યાં એટલી બધી માનવતાની પ્રવૃત્તિ ગુપ્ત પ્રગટ બધી એટલી બધી થાય. હું ઘણી વાર ઉદાહરણ આપું કે આ સંતરામ મહારાજની પ્રવૃત્તિને આપણે સમજીએ અને એ જ કામ આખા દેશમાં કરીએ, અને જો આ કામ થાય તો ધર્મનો જય જયકાર થશે. ધર્મની ગ્લાની નહીં થાય, ધર્મનો જય જયકાર થશે. હું ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું કે ગાંધીજીનો સંદેશો, મુનિ મહારાજનો સંદેશો, સંત બાલનો સંદેશો અમારા સૌના જીવનમાં ઉતરે અને અમે સૌ ધર્મની વાસ્તવિકતાને, વ્યવહારિકતાને, પ્રસ્તુતતાને સમજીએ અને એ રસ્તે આગળ ચાલીએ એવી પરમેશ્વર અમને શક્તિ દે. આભાર, ધન્યવાદ, હરિઓમ.